आवो मड़िए भूला पड़ेला श्वास ने विश्वास अपनार ए भूमियाने के जने लाल किताबनी ज्योत वड़े केटलाय जीवन ने झगमगता कर्या छे अने जानिए आ शास्त्र अने तेना उपाय। नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सौनु स्वागत करू छू आजना वीडियो में। मित्रों आपनु खूब खूब स्वागत। मित्रों मानव जीवन एना एटला बधा पासा छे अने आजना कलियुगना जमानामा तो विचारवानुं ज नथी कि भाई माणसने कई रीते ओळखवो, कया पासाथी ओळखवो। अत्यारे दरेक मानवी नानामां नानो मोटामां मोटो मनमां एक ज वातनो ख्याल राखे छे, तू नानो हूँ मोटो। मित्रों जगतनो आ जे ख्याल छे ने ए खोटो छे, कारण कि आपणे आपणी आजूबाजूना ઘણા બધા માણસો સાથે જોડાયેલા છે, ઘણા બધાની સાથે આપણો વ્યવહાર છે, ઘણાની સાથે લેતી દેતી થાય છે, ઘણા એકબીજાના સંસર્ગમાં રહીને આગળ ચાલે છે। પણ આપણે દરેક વ્યક્તિને અલગ અલગ નજરથી જોઈએ છીએ, કોઈને સમજવા આપણે તૈયાર નથી। અરે જે વ્યક્તિ આપણા માટે ઘણું બધું કરે છે એની પૂરી જાણકારી નથી આપણી પાસે, એ વ્યક્તિ કોણ છે, એ શું વિચારે છે આપણા માટે, એ આપણે વિચારતા નથી, ક્યારે એની સાથે આ બાબતોની કોઈ ચર્ચા નથી કરતા, એનું માનસન્માન નથી જાળવતા। ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક એવો માણસ હોય કે જેને સામાન્ય ગણવામાં આવે પણ એ બહુ મહત્ત્વનું કામ કરતો હોય અને તમારા જીવન માટે બહુ મહત્ત્વનો હોય, આપણે એને જાણતા નથી, ઓળખતા નથી, આપણા મનમાં આ વસ્તુનો વિચાર જ નથી આવતો કે હું એને મારી સાથે કઈ રીતે જોડું। આ બહુ જ મહત્ત્વની બાબત છે, માનવ જીવન માટે બહુ અગત્યનો પ્રશ્ન છે, એને સમજવાનો છે કે આપણી આજુબાજુ આપણી સાથે આપણા જીવનમાં આપણા કાર્યમાં કઈ રીતે વ્યક્તિઓ જોડાયેલા છે અને આપણે એનું નામ ઠામ આ તે આ બધી વસ્તુઓને કેવી રીતે જાણવી જોઈએ, કઈ રીતે આપણા જીવનમાં એનું મહત્ત્વ આપણે વધારવું જોઈએ નથી જાણતા। મેં કીધું ને તું નાનો ને હું મોટો, બસ આ જ ખ્યાલમાં જ આજનું જગત જીવે છે। મિત્રોને સમજીએ, આપણે બહુ નાનકડી બહુ જ નાનકડી વાર્તાથી આજે આપણે એને સમજીએ। લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। એક મોટા શહેરની બહુ નામાંકિત સ્કૂલ હતી, આ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષાઓ પૂરી થઈ ગઈ। આ પરીક્ષાઓ પૂરી થયા પછી શાળાના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક ખાસ ક્વિઝ રાખવામાં આવી। શિક્ષકોએ શાળામાં પ્રથમ વર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને એક વર્ગખંડમાં ભેગા કર્યા। શિક્ષકોએ વિદ્યાર્થીઓને સૂચના આપી કે આજે તમારા માટે એક ક્વિઝ રાખવામાં આવી છે, એમાં બધાએ ભાગ લેવાનો છે અને આ ક્વિઝ છે, દસ નાના નાના પ્રશ્ન તમને આપીશું, એ દસે દસ પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે અને જે વ્યક્તિ જે બાળક દસે દસ પ્રશ્નોના સાચા જવાબ આપશે ને એને સ્કૂલ તરફથી ઇનામ આપવામાં આવશે। અને આ સાંભળીને બાળકો ખુશ થઈ ગયા, બધા બાળકો દસ પ્રશ્નનું જે પ્રશ્નપત્ર હતો એની રાહ જોતા હતા। શિક્ષકોએ દરેક બાળકને એક પ્રશ્નપત્ર આપ્યું જેમાં દસ સવાલ હતા, નાના નાના દસ સવાલ હતા। આ પ્રશ્નપત્ર બધા બાળકોએ લીધું, હોશિયાર વિદ્યાર્થીઓએ ફટાફટ નવ સવાલના જવાબ તો નવ મિનિટમાં આપી દીધા, લખી નાખ્યા। હવે દસમો જે પ્રશ્ન હતો એનો ઉત્તર આપવાનો હતો, એના માટે બાળકો વિચારતા રહ્યા કે આનો જવાબ કઈ રીતે આપવો। લગભગ બધા વિદ્યાર્થીઓ
दसमा प्रश्न पर आवीने अटकी गया। बधा विचार करता था कि भाई आनो जवाब आपणे कई रीते लखीए। एक विद्यार्थीए हिम्मत करीने पोतानी जग्या पर उभा थईने शिक्षकने प्रश्न कर्यो कि साहेब नौ प्रश्नना जवाब आपी दिए तो चाले के नहीं? तो शिक्षके कीधुं ना, जवाब तो दसे प्रश्नना ज जोईए अने ते पण साचा होय तो अमे तमने इनाम आपीशुं, नहीं तो तमे फेल गणाव, तमने इनाम न मळे। दसमा नंबरनो जे प्रश्न छे ए अति महत्वनो छे, एने तमारे जवाब आपवो ज पड़े तो ज तमे इनामना हकदार थाओ। आ जानकारी विद्यार्थीओने शिक्षकों द्वारा आपवामां आवी। हवे मित्रों, दसमो प्रश्न शुं हतो के बधा विद्यार्थीओ अटकी गया? दसमो प्रश्न हतो कि तमारी स्कूलना मेन गेट पर बेसीने तमारू ध्यान राखनार वॉचमेननुं पूरुं नाम जणावो। આ પ્રશ્નમાં બધા બાળકો અટવાયા। આ એક બહુ મહત્વનો બનાવ બન્યો। બાળકો રોજ આ વ્યક્તિ સાથે જોડાય છે, એની નજરમાં આવે છે, એની નજરમાંથી જાય છે। બાળકો એનું એક નાનું સરખું જે નામ હોય એ જાણે છે। ઘણા બધા લોકો એના સંપર્કમાં આવે છે પણ એનું એક પહેલું જે નામ હોય એ જ નામ આ બધી વ્યક્તિઓ જાણતા હોય, ક્યારે પણ એને પૂરેપૂરો જાણવાની કોશિશ નથી કરતા। હવે આ માણસનું કેટલું મહત્ત્વનું કામ છે કે સ્કૂલના દરેક બાળકોનું ધ્યાન આપે છે। ક્યારેક કોઈ બાળક વહેલો મોડો થાય ને તો એને પૂછવામાં આવે છે કે ભાઈ મારું બાળક આવી ગયું, મારું બાળક છૂટ્યું તો ઘરે ગયું? આ વ્યક્તિ એનું ધ્યાન રાખે છે કે હા, આજે ફલાના બાળકને મેં સ્કૂલે આવતા બરાબર જોયો, ગયો છે, સ્કૂલમાં અંદર જ હશે, સ્કૂલેથી નીકળો છે ત્યારે પણ એ ધ્યાન રાખે છે કે વાલી કદાચ મોડા પડ્યા હોય લેવા આવવામાં, તો એ માણસ કહે છે કે હા ભાઈ એ હમણાં અહીંયા હતો, હમણાં જ નીકળો એ। તો આપણા બાળકની જવાબદારી એની પર છે, તો આપણે એને જાણવા જોઈએ, ઓળખવા જોઈએ, એનું પૂરું નામ જાણવું જોઈએ, એની જીવનની જે પદ્ધતિ છે એને જાણવી જોઈએ, એ પોતે કેવું જીવન જીવે છે એની જાણકારી આપણે રાખવી જોઈએ, અને જીવનમાં જ્યારે જો આપણે એને મદદરૂપ થઈ શકીએ તો મદદરૂપ થવું જોઈએ। તો આપણા બાળકોને આપણે આ શીખવવાનું છે, પણ આપણે પેલા ખ્યાલમાં છે કે તો નાનો માણસ છે, હું મોટો માણસ છું। મિત્રો, સ્કૂલમાં તમે બાળક મૂકી આવ્યા, એની નજરમાંથી ગયો ત્યારે એને બાળકને જોયું કે આવ્યો છે, સ્કૂલમાંથી બહાર નીકળો ત્યારે એ માણસે તમારા બાળકનું ધ્યાન આપ્યું કે ઘરે ગયો, તો આ જે એનું કામ છે કેટલું મહત્ત્વનું છે। તો આપણે આપણા જીવનમાં એવા ઘણા બધા લોકો છે જેને આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, પણ આપણે એને નાના વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ ને, તે આપણી સૌથી મોટી ભૂલ છે। જો એ વ્યક્તિને તમે જાણો છો, ઓળખો છો, તો એની પૂરી જાણકારી રાખો, એના જીવનને જાણવાની કોશિશ કરો। આવો જવાબદાર વ્યક્તિ કંઈક તકલીફમાં છે તો એને મદદરૂપ થાઓ, અને તમારી કરેલી મદદ તમારા માટે ખરેખર બહુ મોટો ફાયદો લઈને આવે, કારણ કે એ જવાબદાર વ્યક્તિ છે। આપણી આજુબાજુમાં બહુ બધા લોકો છે, જેવી રીતે આપણા ઘરમાં કોઈ આયા છે, કોઈ બીજો માણસ છે, આપણો ડ્રાઈવર છે, આપણી સાથે જોડાયેલા ઓફિસના કર્મચારીઓ છે, ઘણા બધા લોકો છે જે આપણી સાથે બહુ અંગત રીતે જોડાયેલા હોય, તમારું ઘણું બધું ધ્યાન રાખતા હોય, તમારી નાની નાની આદતોની એ લોકો પરવા કરતા હોય, અને એ જે વ્યક્તિઓ છે એને જો તમે સમજો છો, જાણો છો, ઓળખો છો, તો ચોક્કસ તમને ફાયદો થાય। આપણે આ કેમ ભૂલી જઈએ છીએ ને તે મને ખ્યાલ નથી આવતો, કારણ દુનિયાનો રિવાજ છે કે તું નાનો અને હું મોટો। મિત્રો, જગતનો જે આ ખ્યાલ છે ને તે ખોટો છે। મિત્રો, કર્મથી, મનથી, વચનથી બધા જ પ્રાણીઓનો અદ્રોહ, અનુરાગ અને દાન, આને જ બુદ્ધિમાન લોકો ચરિત્ર સમજે છે। તો ચોક્કસપણે આને સમજજો, અને જે માણસ પોતાને ચારિત્રવાન કહે છે એ લોકોને આ બાબત બહુ જ સમજવા જેવી છે। ચોક્કસ તમે ચારિત્રવાન હશો, પણ ચરિત્રવાનની વ્યાખ્યામાં આ બધી વસ્તુઓ આવે છે,
તો આવા માણસોનો ખ્યાલ રાખો અને તમે મોટા છો ને બાકીના બધા ખોટા છે એ વસ્તુને મનમાંથી કાઢી નાખો તો જ તમે જીવનને સાર્થક કરી શકશો। તો મિત્રો આજનો વિડિયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે। તો ચાલો બદલીએ જીવન। નમસ્તે મિત્રો।